વડોદરાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એસટી બસમાં મુસાફરી કરી વિદ્યાર્થીઓને બસમાં પડતી મુશ્કેલીની સમીક્ષા કરી હતી. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી બસ સેવાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મામલે વિદ્યાર્થીઓએ અનેક વખત એસટી વિભાગને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. મહુવડ ચોકડી પાસે પૂરતી બસ વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવે છે. ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એસટી વિભાગને આ મામલે જાણ કરી વધુ એક રૂટ ફાળવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ એસટી વિભાગ દ્વારા બસ ફાળવવામાં આવી હતી. ધારાસભ્ય પાદરાથી જંબુસર રૂટની બસમાં પોતે મુસાફરી કરવા નીકળ્યા હતા. વિદ્યાર્થીઓની તમામ સમસ્યા જાણી હતી. મેં ત્યાં ઘણા વિદ્યાર્થીઓને ઉભેલા જોયા હતા, તો ત્યાં તે લોકોને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે લગભગ 4:30 થી 6ના અરસામાં તેઓને પરત જવા માટે જંબુસર રૂટ પર કોઈ બસ મળતી નથી. જેથી કરીને તેમની તકલીફ જાણી મેં તેમને વચન આપેલું હતું કે 1 અઠવાડિયામાં તેઓની તકલીફ દૂર કરીને આ રૂટ પર બસ ચાલુ કરાવી આપીશ. તો તેઓની રજૂઆત જાણીને મેં ડીસીને રજૂઆત કરી હતી અને આજે પાદરાથી જંબુસર રૂટ ઉપર બસ ચાલુ કરાવી હતી અને એ બસમાં હું પોતે પણ બેસીને મહુવડ સુધી આવ્યો છું. હવે જોઈશું 2 મિનિટ ફટાફટ ખબર. પ્રસ્તુત કરતા સુહાના મસાલા બનાવે પનીર મજેદાર. સિંગતેલામાં 2 દિવસમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. મગફળીની મોટી આવક અને વેચવાલી છતાં ભાવમાં વધારો. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ